મારું નામ કનિકા છે હું ખૂબ જ ગરીબ હતી કારણ કે આ દુનિયામાં અમે બે જ બહેનો હતા જેણે એકબીજાને સહારો આપ્યો હતો મારા માતા અને પિતા બંને એક વર્ષમાં મૃત્યુ પામ્યા હતા કોઈક રીતે મારો અભ્યાસ પૂરો થયો ઇન્ટરમીડિયેટ કર્યા પછી મારી માતાએ મને ભણાવી ન હતી એક વર્ષમાં મેં મારા માતા અને પિતા બંને ગુમાવી દીધા હવે અમે બંને બહેનો એકબીજા માટે રહી ગઈ હતી અને અમે બંને અમારા માતા પિતાને યાદ કરીને રડતા હતા મારા પિતા જે ફેક્ટરીમાં કામ કરતા હતા તે માલિક બહુ સારા હતા અને મારા પિતાના અવસાન પછી મારી માતા ત્યાં કામ કરતી હતી પણ એક દિવસ મોટા માલિકનું અવસાન થઈ ગયું અને આ ફેક્ટરી તેના પુત્ર મતલબ કે નાના માલિકે સંભાળી લીધી નાના માલિક પણ બહુ સારા હતા મારી માતાના મૃત્યુ પછી નાના માલિક અમારા ઘરે આવ્યા તેને આજે મને જોઈ હતી અને મને જોતા જ હું તેને પસંદ આવી ગઈ અને તે એ વાતથી સૌથી વધુ પરેશાન હતા કે જો મારા માતા પિતા હવે નથી રહ્યા તો અમે બંને બહેનો કેવી રીતે જીવન જીવીશું મારું ભણતર એટલું ન હતું કે મને ક્યાંય નોકરી મળે અને મને વધારે પગાર મળત પણ એ વાત ચોક્કસ હતી કે જો મેં ક્યાંય કામ કર્યું હોત તો મને ત્યાં એટલો પગાર ચોક્કસ મળત જેના કારણે અમે બંને બહેનો આરામથી રહી શકી પરંતુ અમે બે બહેનો અમારા પગારથી આખી જિંદગી જીવી શકતા ન હતા નાના માલિકને આની બહુ ચિંતા હતી નાના માલિકનું નામ આયુષ હતું અમારી બંને બહેનોની જેમ તેના માતા પિતા પણ આ દુનિયામાં ન હતા પરંતુ તેની પાસે એટલી સંપત્તિ હતી જેનાથી તે બધું ખરીદી શકતા હતા નાના માલિક મને ખૂબ જ પસંદ કરતા હતા તેણે મને તેની ઓફિસમાં બોલાવી મને લાગ્યું કે કદાચ તે મને ફેક્ટરીમાં નોકરી આપવા માંગે છે તેમને અમારા પર દયા આવી હશે પણ ઓફિસમાં બોલાવ્યા પછી તેણે મને કંઈક એવું કહ્યું જેનાથી હું ચોંકી ગઈ મારી ખુશીની કોઈ સીમા ન હતી નાના માલિકે મને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું માલિકે કહ્યું કે હું તારા પ્રેમમાં પડી ગયો છું તારા માતા પિતાના અવસાનનું મને ખૂબ જ દુઃખ છે મને સૌથી વધુ અફસોસ એ છે કે તે બંને આ દુનિયામાંથી ચાલ્યા ગયા જ્યારે તમે બંને છોકરીઓ છો અને યુવાન છોકરીઓ માટે આ દુનિયામાં એકલા રહેવું યોગ્ય નથી મને તમારી ચિંતા હતી એટલે મેં તને મારી ઓફિસે બોલાવી અને સીધી વાત કરી મારું પણ આ દુનિયામાં કોઈ નથી તેથી જ હું તમને સ્વીકારવા માગું છું તું મારી સાથે લગ્ન કરીશ મેં તરત જ માલિકને હા પાડી અને ખુશીથી મારા ઘરે આવી ઘરે આવ્યા પછી જ્યારે મેં મારી નાની બહેનને આ વાત કહી તો તેણે કહ્યું કે દીદી નાના માલિકે હંમેશા અમારા પણ ઘણો ઉપકાર કર્યો છે પહેલાં તેઓ આપણા માતા પિતા પર પણ ઘણા ઉપકાર કરે છે હવે આપણા પર પણ કરવા લાગ્યા છે તે ખૂબ જ સરસ વ્યક્તિ છે જેણે તમને સ્વીકારી મેં કહ્યું ગમે તે હોય પણ હવે હું તેની સાથે લગ્ન કરવાની છું અને લગ્ન પછી હું તેના ઘર પર રાજ કરીશ મારી બહેન કહેવા લાગી બહેન તમે મને છોડીને ચાલ્યા જશો તમે નાના માલિક સાથે લગ્ન કરશો અને હું ઘરે એકલી રહી જઈશ મારી બહેન અફસોસ સાથે આ કહેવા લાગી હતી અને મને પણ તેની ચિંતા થવા લાગી નાના માલિકે મને બે દિવસ પછી ફોન કર્યો અને કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું અને અમારા લગ્ન બે દિવસમાં છે નાના માલિકની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો પણ મને હજુ પણ મારી બહેનની ચિંતા હતી પણ મેં નાના માલિકને મારી બહેન વિશે કશું કહ્યું ન હતું પરંતુ નાના માલિકે મને આશ્ચર્યચકિત ત્યારે કરી જ્યારે લગ્ન પછી વિદાય વખતે તેણે કહ્યું હતું કે હું તારી બહેન સ્નેહાને મારી સાથે લઈ જવા માગું છું તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ તેણે કહ્યું સ્નેહા પણ અમારી સાથે અમારા ઘરે રહેશે સ્નેહાને અહીં એકલી છોડી ન શકાય હું સ્નેહાને મારી બહેન જેમ જ માનું છું સાંભળીને હું વધુ ખુશ થઈ કારણ કે નાના માલિકે મારી સમસ્યાનું સમાધાન કરી દીધું હતું અને તેમણે મારી બહેનની બધી જવાબદારીઓ ઉપાડવાનું પણ કહ્યું હતું જ્યારે અમે તેના ઘરે પહોંચ્યા તો માલિકનો બંગલો જોઈ મારી આંખો પહોળી થઈ ગઈ તે ખૂબ જ સુંદર હતો અમે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા લગ્ન કર્યા પછી હું ઘમંડી બની ગઈ હું ત્યાંના નોકરો સાથે ખૂબ જ ખરાબ બર્તન કરવા લાગી આ ઘરમાં ઘણા નોકર હતા એક કામ માટે જુદા જુદા નોકર હતા કેટલીક નોકરાણી હતી અને કેટલાક યુવાન છોકરાઓ પણ હતા કારણ કે મારા પતિ ઘણા વર્ષોથી ઘરે એકલા રહેતા હતા તેથી જ મારા પતિ મોટે ભાગે નોકર રાખતા હતા ત્યાં માત્ર બે નોકરાણી હતી જે ખૂબ જ વૃદ્ધ હતી મારા પતિએ મને કહ્યું કે આ બંને મારા પતિની માતાના સમયથી અહીં કામ કરતી હતી લગ્ન પછી મેં મારો ગેટઅપ સંપૂર્ણપણે બદલી નાખ્યો હું પહેલેથી જ સુંદર હતી પણ લગ્ન પછી પૈસાએ મને વધુ સુંદર બનાવી દીધી મને પોતાના પર ખૂબ ગર્વ હતો મારી બહેન અહીં આવ્યા પછી મને કહેવા લાગી દીદી તમારી સ્થિતિને ક્યારેય ભૂલશો નહીં વ્યક્તિને પોતાના પહેલાંના દિવસોને ક્યારેય ભૂલવું જોઈએ નહીં પણ હું મારી બહેનની આવી વાહિયાત વાતોને અવગણતી હતી અમારા ઘરમાં એક નોકર રહેતો હતો જે મારા પતિ કરતાં હોશિયાર હતો અને મારા પતિની ઉંમરનો હતો અને ગરીબ પણ હતો આથી મારા પતિએ તેને નોકરી પર રાખ્યો હતો મારા પતિ ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા જે બધા પણ ઘણા ઉપકાર કરતા રહેતા મારા લગ્નને એક મહિનો થવા આવ્યો હતો અને ત્યારથી મારી નજર આ નોકર પર હતી કારણ કે મારા પતિ મને શારીરિક સુખ આપી શકતા ન હતા ભલે મારા પતિ અમીર વ્યક્તિ હતા અમારા લગ્નની પહેલી રાતે મારા પતિનું આખું સત્ય મારી સામે આવ્યું તેણે મને કહ્યું કે તે ના મર્દ છે તેણે પોતાની ખૂબ સારવાર કરાવી પણ એનો ઈલાજ ન થયો મારા પતિએ અમારા લગ્નની પહેલી જ રાત્રે મને કહ્યું હતું કે તેણે મારી સાથે એ માટે લગ્ન કર્યા છે કારણ કે હું તે રાજ હંમેશા રાજ રાખીશ અને મારી બાકીની જિંદગી તેની સાથે આ રીતે વિતાવીશ કારણ કે જો તેને તેના લેવલની છોકરી સાથે લગ્ન કર્યા હોત તો તે તેની સાથે ન રહેત પણ મારા પતિને લાગ્યું હું લાચાર પણ છું અને ગરીબ પણ છું તેથી તેને મારી સાથે લગ્ન કર્યા પણ હું મારા પતિને સમજી ગઈ પરંતુ તેમ છતાં હું તેના પર ગુસ્સે ન હતી મેં વિચાર્યું કે મને સૌથી વધુ જેની જરૂર છે તે સંપત્તિ છે તેમાં મારું આખું જીવન સારી રીતે પસાર થઈ શકે છે પણ મારા લગ્નને એક મહિનો થઈ ગયો હતો જ્યારે પણ હું ટીવી કે મોબાઈલ પર કોઈ રોમેન્ટિક વિડીયો કે ફિલ્મ જોતી ત્યારે મારા દિલમાં રોમાંસની લાગણી જાગવા લાગતી પરિણીત હોવા છતાં હું મારા પતિ સાથે લગ્ન જીવન જીવી શકતી ન હતી મારા પતિએ મારી પાસેથી વચન લીધું હતું કે હું તેની નબળાઈ વિશે કોઈને કહીશ નહીં મારા પતિને લાગતું હતું કે હું બહુ સમજદાર છોકરી છું મેં પણ વિચાર્યું કે મારે ક્યારેય મારા પતિની કમજોરી મારા મોઢા પર ન લાવવી જોઈએ પણ હું સંજોગોને લીધે લાચાર હતી સૌરભને જોઈને હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં તેથી જ મેં તેને મારા શબ્દોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો મેં તેની સાથે વાત કરવા માટે તેને મારા રૂમમાં બોલાવ્યો હતો અને મેં તેની સમક્ષ મારી બધી લાગણીઓ વ્યક્ત કરી હતી મારી વાત સાંભળીને એ કહેવા લાગ્યો માલકીન હું પરત છું મારી પત્ની અને મારે બે બાળકો પણ છે હું મારી પત્ની સાથે બે વફા બનવા માગતો નથી મારો નોકર બહુ વફાદાર હતો તે મારી સામે ગભરાઈને બોલી રહ્યો હતો મેં તેને કહ્યું તું પુરુષ છે અને તારી પત્ની તારા બે બાળકોની માં જ હવે તારું મન તેની સાથે ભરાઈ ગયું હશે તેથી જ હું તને આ ઓફર કરી રહી છું આમ કરવાથી તને સુખ મળશે અને હું તને પૈસા પણ આપીશ આજકાલ પત્નીઓ લગ્ન પછી પતિ પાસેથી તમામ પ્રકારની સુવિધાઓની અપેક્ષા રાખે છે અને નોકરી કરીને તમે તેની તમામ સુવિધાઓ પૂરી કરી શકતા નથી મારી વાત સાંભળીને સૌરભે શર્મામાં માથું ઝુકાવી દીધું અને પછી કહેવા લાગ્યો મારી પત્ની પણ એવી જ છે મેં પ્રેમમાં મારી પત્ની સાથે લગ્ન કર્યા હું ક્યારેય તેની સાથે છેતરપિંડી કરવા માગતો નથી માલકીન તેના સિવાય મેં આ પહેલાં ક્યારેય બીજી કોઈ સ્ત્રીને જોઈ પણ નથી મારી કમાણીથી મારી પત્ની ખૂબ ખુશ છે અને તે મારા ઘરમાં મારી સાથે ખુશીથી રહે છે તે મારા બાળકોની મા છે અને મારા માટે આવું બહુ મોટી વાત છે મને લાગ્યું કે તે તેના શબ્દોથી મને મોઢા પર થપ્પર મારી રહ્યો છે મને ગુસ્સો આવ્યો મેં કહ્યું હું આ ઘરની માલકીન છું જો તું મારી મરજી વિરુદ્ધ જઈશ તો આ નોકરીમાંથી નીકળી જા હું મારા પતિને કહીશ કે તે મારી ઇજ્જત પર હાથ નાખ્યો તેથી જ મેં તેને કાઢી મૂક્યો છે તે નોકર આશ્ચર્યભરી નજરે મારી સામે જોવા લાગ્યો પણ તેનાથી મને કોઈ ફરક ન પડ્યો હું તેની આંખોમાં ઘણા બધા પ્રશ્નો જોઈ શકતી હતી હું પરત હતી પણ હું આ નોકર પાસેથી મારો લાભો મેળવવા માંગતી હતી કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો મારા પતિને મારા પણ ઘણો વિશ્વાસ હતો મને પણ તેના પણ ઘણો વિશ્વાસ હતો તેણે મારી નાની બહેનને તેના ઘરમાં જગ્યા આપી હતી તે મારી બહેન સાથે ઘણી હસી મજાક કરતો હતો મારી બહેને ક્યારે તેની વિરુદ્ધ કંઈ કહ્યું ન હતું હકીકતમાં મારી બહેન હંમેશા મારા પતિના વખાણ કરતી હતી મારા પતિ હંમેશા મારી બહેનને પોતાની બહેન માનતા હતા તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા જો કે તેણે મારી બહેનને શહેરની મોટી સ્કૂલમાં એડમિશન પણ અપાવ્યું હતું જ્યાં કદાચ મારા માતા પિતા પણ તેને ન અપાવી શકો હું નોકર પાસેથી મોટું પાપ કરવાની જીદ કરતી હતી નોકરીમાંથી કાઢી મૂકવાની વાત પર તે પરેશાન હતો તેણે કહ્યું જો માલિકને આ વિશે ખબર પડશે તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે જ્યારે તે મને આ કહેતો હતો ત્યારે મારું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું હું તેની વાતમાં સંમતિ જોઈ શકતી હતી છેલ્લા ઘણા દિવસોથી મારી નજર એ નોકર પર હતી તે યુવાન અને ખૂબ જ સ્માર્ટ હતો મારા પતિ આખો દિવસ ઓફિસે રહેતા મારા પતિ માત્ર રાત્રે જ મારી સાથે હોતા હું નોકર સાથે સમય પસાર કરવા માંગતી હતી મેં તેને કહ્યું કે મારા પતિને આ વિશે ખબર પડશે તેની ચિંતા ન કરો એવું ન માનો કે મારા પતિનું આ ઘરમાં ચાલે છે હું તેની પત્ની છું મારા પતિ મારી સંમતિ વિના કંઈ કરી શકતા નથી મેં નોકરને ખાતરી આપી કે તને કંઈ થશે નહીં મારા લગ્નના દિવસથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું આ નોકરને લાગ્યું કે હું પણ મારા પતિની જેમ અમીર પરિવારની છું તેથી જ તે મારાથી ડરતો હતો હું ખુશીથી પાગલ થઈ ગઈ હું મારા પતિની સંપત્તિનો આનંદ માણી રહી હતી અને તેમના ઘરમાં કામ કરતા નોકર સાથે સમય પસાર કરવાની હતી મેં તેને કહ્યું હવે તું જા જ્યારે પણ હું તને કહું ત્યારે તું આવજે અને કોઈને પણ આ વાતની જાણ ન થવા દેવી હું તને તેના બદલામાં ઘણા પૈસા આપીશ જેથી તું તારા બાળકોની નાની નાની માગણીઓ પૂરી કરી શકે તેણે હામાં માથું હલાવ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો હું જાણતી હતી કે ગરીબ વ્યક્તિની સૌથી મોટી નબળાઈ તેના બાળકો છે તે ખૂબ જ ગરીબ હતો તેથી જ મેં માત્ર તેના બાળકોની ખુશીની જ લાલચ આપી હું જાણતી હતી કે તે મારા પતિને ક્યારેય કશું કહેશે નહીં દરરોજની જેમ મારા પતિ તૈયાર થઈને ઓફિસે જવા લાગ્યા મારી બહેન સ્નેહા પણ મારા પતિ સાથે શાળાએ જ હતી બંને ઘરની બહાર નીકળી ગયા હતા મેં નોકરને મોકો જોઈને મારા રૂમમાં બોલાવ્યો પરેશાન થઈને તે મારા રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો માલકીન બીજા નોકરો બહાર હાજર છે હંમેશની જેમ આજે પણ તે નોકર ખૂબ જ ડરી ગયો હતો મેં તેને કહ્યું કે ચિંતા ન કર બધા જ વિચારશે કે તું કોઈ કામ કરવા રૂમની અંદર આવ્યો છો મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો તે મારી સામે ફટી આંખોથી જોવા લાગ્યો તે દિવસે અમારી વચ્ચે બધું જ બન્યું હતું જેની હું ઘણા સમયથી રાહ જોતી હતી કદાચ તે પણ ના પાડીને થાકી ગયો હતો તેથી તેણે પણ મને કશું કહ્યું નહીં અને તે ચૂપચાપ મારા કામમાં સમાન થઈ ગયો જ્યારે તે પોતાનું કામ કરીને રૂમ છોડવા લાગ્યો ત્યારે ખુશીમાં મેં તેને ઇનામ તરીકે વીસ હજાર રૂપિયા આપ્યા હતા અને પ્રથમ વખત તેના ચહેરા પર હરવી હસી હતી પૈસા આપ્યા બાદ તેણે મારો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો હું પણ ગુનગુનાતી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી મને તે દિવસે વિચાર આવ્યો કે પૈસાથી વ્યક્તિ પોતાની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે અને એક લાચાર અને ગરીબ વ્યક્તિ આટલા પૈસા માટે પોતાનું માન પણ ગુમાવી દે છે હવે હું ખુશ રહેવા લાગી મારામાં પરિવર્તન આવ્યું ત્યારે મારા પતિ પણ બેફિકર થઈ ગયા તેને લાગતું હતું કે હું તેનાથી ખૂબ જ ખુશ છું પણ હું નહોતી ઈચ્છતી કે મારા પતિ મારામાં પરિવર્તન અને ખુશીનું કારણ સમજે તેથી મેં મારા પતિને પહેલાં કરતાં વધુ સમય આપવાનું શરૂ કર્યું મારો પતિ મારા માટે પાગલ થતો જઈ રહ્યો હતો તેણે વિચાર્યું કે મને તેની ખામીઓથી કોઈ સમસ્યા નથી કારણ કે મેં તેને ક્યારેય આ વિશે કહ્યું ન હતું મારા પતિને મારા સિવાય કોઈ સ્ત્રી પર વિશ્વાસ ન હતો લગ્ન પછી મારા પતિએ મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું તેમના મોટા બંગલામાં હું અને મારી બહેન આરામથી રહેતા હતા મારી જેમ મારી બહેન પર રાણી જેવું જીવન જીવવા લાગી અમે બંને બહેનો અમારી મરજી મુજબ ઘરમાં રહેતા હતા મારા પતિએ ક્યારે કોઈ બાબતમાં અમારા બંને પર કોઈ પ્રતિબંધ મૂક્યો ન હતો મારી બહેન મારા પતિ માટે પાગલ હતી જ્યારે હું તે નોકરને સફાઈના બહાને રૂમમાં બોલાવતી હતી અને પછી તેની સાથે થોડા કલાકો વિતાવ્યા પછી હજાર રૂપિયા આપતી હતી જે બેચેની અને મુસીબત હું એ નોકરના ચહેરા પર જોતી હતી તે હવે દૂર થવા લાગી અને હવે તે પણ મારી સાથે ખુશીથી સમય પસાર કરવા લાગ્યો જ્યારે પણ તેને પૈસાની જરૂર પડતી ત્યારે તે પોતે મારી પાસે આવતો અને હું દર વખતે તેને મોઢે માંગ્યા પૈસા આપતી અમારા બંને વચ્ચે એક મહિનાથી આ બધું ચાલતું હતું પણ એક દિવસ જ્યારે તે નોકર સાથે હું રૂમમાં હતી અચાનક મારા પતિ રૂમમાં આવ્યા અને અમને બંનેને જોઈ ચોકી ગયા હું પણ ચોંકી ગઈ હતી હવે સફાઈની જરૂર પણ ન હતી તેને બધું પોતાની આંખે જોયું હતું નોકર પણ હેરાન હતો તેને નોકરી ગુમાવવાનો ભય હતો મેં કહ્યું કે નોકર મારા રૂમમાં સફાઈ કરવા આવ્યો હતો તે મારા સાથે જબરજસ્તી કરતો હતો મેં મારા પતિને કહ્યું કે મેં તેને ઘણી વખત ના પાડી છે કે મારા પતિની ગેરહાજરીમાં તારે રૂમમાં આવવું નહીં પરંતુ તે જબરજસ્તી પ્રવેશી અને મારી સાથે જબરજસ્તી કરવા લાગ્યો તે નોકર મને હેરાનગીથી જોઈ રહ્યો હતો અને પછી મારા પતિના પગ પાસે બેસીને કહેવા લાગ્યો તે હવે ક્યારેય આવું નહીં કરે મારા પતિ અચાનક પાછા ફર્યા અને રૂમની બહાર ચાલ્યા ગયા હું ભાગીને મારા પતિ પાસે ગઈ મને ડર હતો કે તે મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશે જો આવું થાય તો હું ક્યાં જઈશ મારી બહેન પણ મને ક્યારેય માફ નહીં કરે જ્યારે હું મારા પતિ પાસે પહોંચી તો તેઓ ગંભીર થઈ ગયા હતા અને કહ્યું કે મારી તબિયત સારી નથી એટલે જ હું ઘરે વહેલો આવ્યો હવે હું આરામ કરવા માગું છું મને પરેશાન ન કરો પછી તે બીજા રૂમમાં બંધ થઈ ગયા મેં તેને હંમેશા મારી સાથે પ્રેમથી વાત કરતા જોયા હતા તેણે હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો હતો પણ તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે હું તેના માટે કંઈ નથી જ્યારે મારી બહેન શાળાએથી આવી ત્યારે તેણે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે જીજાજીને શું થયું મેં મારી બહેનને વિનંતી કરી હતી અને તેને તેના જીજા સાથે બેસીને તેની સંભાળ લેવા કહ્યું હતું હું જાણતી હતી કે જો મારા પતિ મને છોટાછેડા આપવા તૈયાર હોય તો મારી બહેનનો ચહેરો જોઈને તે પોતાનો વિચાર બદલી નાખશે કારણ કે અમારા લગ્ન પછી મારી બહેન તેમના માટે ખૂબ જ ખાસ બની ગઈ હતી મારી વિનંતી પર મારી બહેન મારા પતિના રૂમમાં ગઈ પરંતુ થોડા સમય પછી તે પણ મોઢું લટકાવીને પાછી આવી અને કહેવા લાગી જીજાનો મૂળ સાળો નથી બહેનની વાત સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું મેં વિચાર્યું કે મારા પતિ મને છૂટાછેડા આપશે અને મને ઘરની બહાર કાઢી મૂકશે મારા પતિ કરતાં મને ઘર અને ઘરના ઐશ્વ આરામ છીનવાઈ જવાનો ડર હતો પણ સાંજે જ્યારે મારા પતિ રૂમમાંથી બહાર આવ્યા તો તે સામાન્ય હતા તે મારી બહેન સાથે એકદમ સામાન્ય રીતે વાત કરતા હતા હું ચોકી ગઈ અને વિચાર્યું કે જો મારા પતિ આ વખતે મને માફ કરવાનું નક્કી કરશે તો હું ભવિષ્યમાં આવું કંઈ નહીં કરું પણ બીજા દિવસે મને આંચકો લાગ્યો જ્યારે નોકર મારા રૂમમાં આવ્યો મેં તેને કહ્યું કે તમે અહીં કેમ આવ્યા છો આજ પછીથી મારા રૂમમાં આવશો નહીં નહીં તો તમે તમારી નોકરી ગુમાવશો મારા પતિ પારાથી ગુસ્સે થશે અમે બંને પકડાઈ ગયા છીએ આ પછી અમારા બંને તરફથી બેદરકારી યોગ્ય નથી મારા સમજાવવા છતાં તે માથું નમાવીને ઊભો રહ્યો જ્યારે હું તેના ચહેરા પર ગભરાટ અને મૂંઝવણ સ્પષ્ટ જોઈ શકતી હતી તેણે ધીમે ધીમે કહ્યું કે માલિકે તેને અહીં મોકલ્યો છે તેણે કહ્યું કે જો તમે મારી પત્નીનો રૂમ સાફ કરવા માટે મારી પાછળથી જાઓ છો તો આજે પણ જાઓ તમારી દિનચર્યા બદલવાની જરૂર નથી નોકરની વાત સાંભળીને હું તો ચોંકી ગઈ હતી એવું લાગતું હતું કે મારા પતિએ જાણી જોઈને નોકરને મોકલ્યો છે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી મને નોકર સાથે ખરાબ કામ કરતી જોઈ મારા પતિએ નોકરને ઘરની બહાર ફેંકી દેવાને બદલે તેને મારા રૂમમાં પાછો મોકલી દીધો મેં આજે નોકરને સ્પર્શ પણ કર્યો ને તે પણ ચૂપચાપ પોતાનું કામ કરતો રહ્યો અને રૂમ સાફ કર્યા પછી ત્યાંથી ચાલ્યો ગયો હું સમજી ગઈ હતી કે આ બધી મારા પતિની યુક્તિ હતી પતિના ઈરાદાને સમજીને હું જરૂર કરતાં વધુ સાવધાન બની ગઈ હતી નોકર પણ મારાથી સાવધાન થઈ ગયો હતો આ પછી આ બધું થવા લાગ્યું હવે મારા પતિ મોટે ભાગે ઘરે રહેવા લાગ્યા અને નોકરને મારા રૂમમાં મોકલવા લાગ્યા એવું લાગતું હતું કે જાણે તે પોતે મારા માટે નોકરને પેશ કર્યા છે તેથી મને લાગ્યું કે તે મારી કસોટી કરી રહ્યા છે પણ હવે મને શંકા હતી મારા પતિએ ન તો મારી સાથે ઝઘડો કર્યો કે ન તો કોઈ પ્રશ્નોનો જવાબ કર્યા ન તો તેણે મને ડાયવોર્સ આપ્યો મારા પતિ મારી સાથે વાત કરતા ન હતા બલકે તે મારી બહેનની ખૂબ જ નજીક બની રહ્યા હતા મારું હૃદય નોકરથી ભરાઈ ગયું હતું તે દિવસોમાં હું મારા પતિની નજીક આવવા લાગી પણ તે મારાથી દૂર રહેવા લાગ્યા એક રાત્રે ઊંઘમાં મેં મારો દરવાજો બંધ થતો સાંભળ્યો જ્યારે મેં જોયું ત્યારે મારા પતિ રૂમમાં હાજર ન હતા મેં બાથરૂમ તરફ જોયું કે મારા પતિ બાથરૂમ ગયા હશે પણ તે બાથરૂમ પણ ન ગયા તેથી હું અચાનક ઊભી થઈને બેસી ગઈ મારા પતિનું વર્તન ખૂબ જ વિચિત્ર બની ગયું હતું હું રૂમમાંથી બહાર આવી અને ઘરના બીજા માળ તરફ ચાલવા લાગી મને ખબર હતી કે મારા પતિ ઘરના બીજા માળે એક રૂમમાં આરામ કરતા હશે એ પણ તેનો પોતાનો રૂમ હતો અને તે ક્યારેક ત્યાં જતા મારા વિચાર પ્રમાણે આ રૂમમાં લાઇટ ચાલુ હતી હું રૂમની નજીક પહોંચી ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને મારી બહેન રડતી રડતી બહાર આવી હું મારી બહેનને જોઈને સખબત થઈ ગઈ તેની આંખોમાં આંસુ હતા અને તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો મારી બહેન મારી સામેથી પસાર થઈને તેના રૂમમાં ચાલી ગઈ હતી મેં મારા પતિના રૂમમાં જવાનો પ્રયાસ કર્યો તો રૂમની લાઇટ બંધ થઈ ગઈ હતી હું કંઈ સમજી શકી નહીં કે આ બધું શું ચાલે છે મેં નક્કી કર્યું હતું કે આ વિશે હું મારી બહેન સાથે જ વાત કરીશ આખરે આ બધું શું થઈ રહ્યું છે અડધી રાત્રે બંને રૂમમાં શું કરી રહ્યા હતા સવારે જ્યારે હું જાગી ત્યારે મારા પતિ નીચે નાસ્તો કરી રહ્યા હતા તેણે મારી બહેનને પૂછવાનું શરૂ કર્યું કે તેની પરીક્ષાઓ કેવી ચાલી રહી છે અને તે ક્યારે પૂર્ણ થશે મારા પતિ કહેવા લાગ્યા આ વખતે મેં નક્કી કર્યું છે કે રજાઓમાં આપણે શિમલા અથવા મનાલી જઈએ મારી બહેને કહ્યું કે મારી પરીક્ષા આવતા મહિને પૂરી થશે હું એક મહિના માટે ફ્રી રહીશ પહેલી વાર મારી બહેને માથું નમાવીને મારા પતિના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો પહેલીવાર તે મારા પતિ સાથે આટલી ધીમી વાત કરી રહી હતી જોકે મારી બહેન હંમેશા મારા પતિ સાથે મુક્તપણે વાત કરતી હતી તે સમયે મારી બહેન શાર આવી ગઈ હતી અને મારા પતિ પણ ઓફિસ ચાલ્યા ગયા હતા પરંતુ આખો દિવસ મારા મનમાં એક જ પ્રશ્ન છવાયેલો હતો કે મારી બહેન મારા પતિ સાથે આ રીતે કેમ વાત કરે છે તેમની વચ્ચે શું થયું છે બપોરે હું મારા રૂમમાં સૂઈ ગઈ હું એક કલાક પછી જાગીને બહાર આવી ત્યારે નોકરાણીએ કહ્યું કે મારી બહેન શાળાએથી આવી ગઈ છે અને તેના રૂમમાં છે હું મારી બહેનને મળવા રૂમમાં ગઈ પણ તે જોઈ મને નવાઈ લાગી મારી બહેન એકદમ રડી રહી હતી જ્યારે અમે આ ઘરમાં આવ્યા હતા મેં મારી બહેનને રડતી જોઈ ન હતી તે હંમેશા હસતી અને નાચતી રહેતી મેં મારી બહેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણીએ મને કશું કહ્યું નહીં અને મને રૂમમાંથી બહાર જવા કહ્યું મારા રૂમમાં જતાં ફરી નોકર રૂમમાં આવ્યો મને ગુસ્સો આવ્યો મેં તેને પૂછ્યું કે મારે તને કેટલી વાર કહેવું કે રૂમમાં ન આવ તે ગભરાઈ ગયો અને કહ્યું કે મારે શું કરવું જોઈએ માલકીન હું ખૂબ લાચાર છું હું ઘરનો નોકર છું માલિક મને જેમ કહેશે હું પણ એમ જ કરીશ ને જ્યારે માલિક ઘરે આવ્યા ત્યારે તેણે મને ફરીથી તમારા રૂમમાં મોકલી દીધો નોકરની વાત સાંભળી હું પરેશાન થઈ ગઈ મારા પતિને શું સમસ્યા હતી સૌ પ્રથમ તમારી બહેનના શબ્દો જ મને પરેશાન કરતા હતા બીજી તરફ મારા પતિની ક્રિયાઓ મને ખૂબ જ પરેશાન કરતી હતી મેં મારી બહેન સાથે પણ ઘણી વખત વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મને કશું કહ્યું નહીં જો તે રાત્રે મેં મારી બહેનને મારા પતિના રૂમમાંથી રડતી જોઈ ન હોત તો હું માની લે કે કોઈ બીજી સમસ્યા છે પણ હવે મને શંકા થઈ કે મારી બહેનની ગભરાટ અને મુશ્કેલીનું કારણ મારો પતિ હતો રાતે ફરી મને દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો આ વખતે હું મારા પતિના બદલે મારી બહેનના રૂમ તરફ ગઈ મેં જઈને તેના રૂમનો દરવાજો ખોલ્યો તો તેનો રૂમ ખાલી હતો હું એટલી મૂંઝવણમાં પડી ગઈ કે હું મારા પતિના રૂમ તરફ ગઈ જ્યાં ઉપરના માળે હતો ડરથી મારી હાલત એકદમ ખરાબ થવા લાગી હતી મારા મનમાં વિવિધ પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા રાત્રે મારા પતિ મારી બહેનને તેના રૂમમાં લઈ જતા હતા મારી બહેન આ દિવસોમાં ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી અને રડતી રહેતી હતી તે મારી સાથે વાત કરવા તૈયાર ન હતી અચાનક મારા મગજમાં એક વાત આવી અને મારું આખું શરીર ધ્રુજી ઉઠ્યું મને લાગ્યું કે તે મારી ભૂલનો બદલો મારી બહેન પાસેથી લઈ રહ્યો છે તે વિચારતા હું દોડી રહીને રૂમમાં પહોંચી અને જ્યારે દરવાજો ખોલ્યો તો મારી સામેનું દ્રશ્ય જોઈને હું ચોંકી ગઈ પણ મારી નજર ડરી ગયેલી અને મારા પતિની પકડમાં રહેલી મારી બહેન પડ પડી રૂમની સ્થિતિ સમજવામાં મને એક ક્ષણ પણ લાગી ન હતી મેં તરત જ મારી બહેનને મારી પાછળ છુપાવી દીધી અને પૂછવા લાગી કે આ શું થઈ રહ્યું છે મારી બહેન રડવા લાગી કે દીદી જીજાજી મારી સાથે ખરાબ કરી રહ્યા છે મેં મારા પતિને કહ્યું કે ખરાબ માણસ મને તારા પર કેટલો વિશ્વાસ હતો તમે કહેતા હતા કે તમે મારી બહેનને હંમેશા તમારી બહેન માની છે આજે તારો મારી બહેન પ્રત્યેનો ઈરાદો બગડી ગયો તું પોતે ના મર્દે છે પણ તું મારી બહેન સાથે તારી વાસના સંતોષવા માંગે છે આજે મેં મારી બહેન સામે મારા પતિનો રાજ ખોલી દીધો હતો મને લાગ્યું કે મારા પતિ ગભરાઈને મારી પાસે આવશે પણ તેને કહેવાનું શરૂ કર્યું આજે મને ખબર પડી કે વિશ્વાસ તૂટવાથી કેવું લાગે છે મારા પતિના જવાબથી હું પરેશાન થઈ ગઈ હતી મેં કહ્યું તેને શરમ ન આવી એક યુવાન છોકરી સાથે આ બધું કરતી વખતે મારા પતિએ કહ્યું કે તને શરમ નથી આવતી ઘરના નોકર સાથે આ બધું કરતા મેં મારા પતિને કહ્યું કે મેં તમને કહ્યું હતું કે નોકર મારા સાથે જબરજસ્તી કરતો હતો મારા જવાબ પર મારા પતિ ચૂપ રહ્યા પરંતુ મારી બહેન મારા જવાબથી પાછળથી બહાર આવી અને મારી સામે ઊભી રહી અને કહ્યું બહેન તને શરમ નથી આવતી આવું કરતા જીજાજી તારા પર કેટલો ભરોસો કરતા હતા તેઓએ અમારા માતા પિતાનું કેટલું ધ્યાન રાખ્યું હતું અને તે પછી અમે લાચાર થઈ ગયા તો તેને છોડવાને બદલે તેણે તમારી સાથે લગ્ન કર્યા તેણે મને તેની બહેનની જેમ સહારો આપ્યો પરંતુ તે એક નાની કમીને કારણે વિશ્વાસઘાત કર્યો એ નિર્દોષ નોકરને પણ મજબૂર કર્યો એક ગરીબ માણસ અહીં થોડા પૈસા કમાવા માટે કામ કરે છે પણ તે તેને તારા ખોટા કામમાં સામેલ કરી નાખ્યો તેણે તારો ખૂબ આદર કર્યો પણ તે તેને એટલો મજબૂર કર્યો કે તે તમારી સાથે બધું કરવા માટે મજબૂર થઈ ગયો જો તેણે તે ન કર્યું તો તેની નોકરી જતી રહી હોત એ ગરીબ માણસને અહીં સિવાય બીજે ક્યાંય નોકરી ન મળી શકે તેથી જ તે ચૂપચાપ તારી વાત સાંભળતો રહ્યો તે શરીફ અને વિશ્વાસુ માણસ છે તે તેની પત્ની સાથે બેવફાઈ કરવા માંગતો ન હતો પણ તે બે શર્મીની બધી હદો વટાવી દીધી છે મારા પતિએ કહ્યું તને તારા પતિની ઇજ્જતની કોઈ જ પરવા નથી તો તને તારી બહેનની ઇજ્જતની પણ પરવા ન કરવી જોઈએ આ દુનિયામાં ફક્ત તમારી બહેન જની ઇજ્જતદાર છે બીજા કોઈની શું ઇજ્જત નથી શું પુરુષનું પોતાનું કોઈ માન નથી હું તારા પર કેટલો વિશ્વાસ કરતો હતો મેં વિચાર્યું કે મારી ખામીઓ સાથે તું તારી આખી જિંદગી મારી સાથે વિતાવી શકીશ પણ તે લગ્નના થોડા મહિનામાં જ તારો ર સાચો રંગ બતાવી દીધો ને મારા પતિના આકડા શબ્દોથી હું શરમમાં જમીન પર બેસી ગઈ મેં મારા પતિને કહ્યું કે જો તમને આ વાતથી આટલી પરેશાની હતી તો તમે નોકરને કેમ મારી પાસે મોકલતા રહ્યા મારા પતિ કહેવા લાગ્યા હું તારી બહેનને તારી વાસ્તવિકતા બતાવવા માંગતો હતો પરંતુ તું સાવધાન રહી પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ એ છે કે તને સાચો રસ્તો દેખાડવો મારા પતિએ કહ્યું કે હું તને છૂટાછેડા આપીશ મારી સાથે રહીને તું શારીરિક ખુશી મેળવી શકી નથી તેમ છતાં મેં તારી બધી ખુશી પૂરી કરી પણ એક કમી હતી જે હું પૂરી ન કરી શક્યો પણ તે તે કમી કોઈ બીજા સાથે પૂરી કરી અને મારો વિશ્વાસ પણ તોડ્યો હું વકીલ પાસે છૂટાછેડાના કાગળો બનાવીને તને કાલે જ ઘરની બહાર ફેંકી દઈશ તું જ્યાં ઈચ્છ ત્યાં તારા મનની પૂર્તિ કરી શકે છે આનાથી મને કોઈ ફરક નહીં પડે મારા પતિની વાત સાંભળીને મારા તો હોશ ઉડી ગયા હું માફી માગવા લાગી મારા પતિને કહ્યું કે તમે જે કહો તે હું કરવા તૈયાર છું તમે મને સજા કરવા માંગો છો હું સજા ભોગવવા તૈયાર છું જો તમે ઈચ્છો તો મને તમારા ઘરમાં નોકરાણી તરીકે રાખો હું મારું આખું જીવન ઘરમાં નોકરાણી તરીકે વિતાવીશ હું આખી જિંદગી તમારી સાથ મેં માથું ઊંચું રાખીને ઊભી પણ નહીં રહો પણ મહેરબાની કરીને મારી બહેન સાથે ક્યારેય ખોટું ન કરો હું મારા પતિ પાસે આજીજી કરતી હતી અને તેની પાસે માફી માંગતી હતી પરંતુ મારા પતિએ મને માફ ન કરી મારા પતિએ મને માફ ન કરી અને હવે મારી આ ઘરમાં કોઈ જગ્યા ન હતી મેં મારી બધી સંપત્તિ ગુમાવી દીધી હું ક્યાં જઈશ એ વિચારીને હું ગભરાઈ ગઈ હતી મારા માતા પિતા હવે આ દુનિયામાં રહ્યા ન હતા કોઈ સંબંધીઓ પણ ન હતા શું કરવું તે મને ખ્યાલ ન હતો મેં મારા પતિ પાસે ઘણી વખત માફી માંગી હતી પણ તેણે મારી વાત ન સાંભળી મેં મારી બહેનને એમ પણ કહ્યું કે મહેરબાની કરીને તું તારા જીજાજીને સમજા પણ મારી બહેને કહ્યું કે દીદી અમે બંનેએ સાથે મળીને આવું કર્યું છે આ બધું નાટક હતું હું ઈચ્છતી હતી કે તમારા જેવી લોભી અને ચારિત્રહીન છોકરીને સજા મળવી જોઈએ જ્યારે જીજુ એ મને તમારી ક્રિયાઓ વિશે કહ્યું ત્યારે હું તેના પર બિલકુલ વિશ્વાસ કરી ન શકી પણ નોકરની વાત સાંભળીને મને તમારા પર ખૂબ ગુસ્સો આવ્યો અને મને આઘાત લાગ્યો એટલે મેં જીજાજીને આ બધું કરવાનો આઈડિયો આપ્યો હવે તમે ઘરે પાછા જઈ શકો છો હું આ ઘરમાં જીજુ સાથે જ રહીશ તેણે મને સ્પર્શ પણ કર્યો નથી તેના બદલે અમે તમારા કાર્યો માટે તમને સજા કરવા માટે બધું જ કરી રહ્યા હતા જીજું તો મને તેની બહેન માને છે હું તમારી સાથે ઘરે ઘરે ઠોકર ખાવા માગતી નથી તેથી જ હું અહીં જ રહીશ મારા પતિએ મને ઘરમાંથી હવે કાઢી મૂકી હતી મારા પતિએ અને મારી બહેને મળીને એવી યુક્તિ કરી હતી કે હું તો કંઈ કરી શકી નહીં મારી બહેન મારા પતિ સાથે રહ્યા છે મારા પતિએ નોકરને પણ કાઢી મૂક્યો ન હતો જ્યારે હું ઘર છોડીને મારા માતા પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી જ્યાં હું પહેલાં રહેતી હતી મારી બહેન પણ મારી સાથેના તમામ સંબંધોનો અંત લાવી દીધો હતો હવે હું મારી ભૂલ માટે આખો સમય રડું છું અને ફરીથી મારા માતા પિતાના ઘરે રહી ગરીબી ભર્યું જીવન જીવું છું આપણને જે મળે છે તેનાથી આપણે ખુશ નથી હોતા મનુષ્ય હંમેશા લોભી બની જાય છે જો કોઈ ઈચ્છે કે તેને વધુ મળી રહ્યું છે તો તેને થોડું વધારે મળે આમ કરીને આપણે બધું જ હાસિલ કરીએ પણ આવું ક્યારેય ન બની શકે હંમેશા લોભમાં ડૂબતી વ્યક્તિ ફક્ત ઠોકર જ ખાય છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો Thank you.